નમસ્કાર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન રકમ તમારી સમક્ષ છે અને સરળ પ્રશ્ન છે, કારણ કે શ્રેણીક નિશ્ચાયકનો એક વિભાગ છે તો એમાંથી જ લીધેલો છે, જે છે 2 1/x. એટલે કે અહીંયા તમારા ચલ તરીકે એક્સ તરીકે એક્સ તરીકે એક્સ તરીકે ત્રણ ચલ છે. જો ઈ જ ખાસ ધ્યાનમાં આવી જાય તો દાખલાનો એન્ડ તરફ જ સીધા વહી જઈએ, 1/x, 1/y અને 1/z રહેશે. ઓકે, હવે શું? તો કે 1/x, 1/y, 1/z ના સહગુણકને આપણે શ્રેણીક A નામ આપી દઈએ. તો પેલું છે 2, 3 અને 10, 2, 3 અને 10 લખી નાખીએ. બીજા સહગુણક તમારી સામે જ છે, 4 માઇનસ 6 અને પ્લસ 5. ત્રીજા સહગુણક છે 6, 9 અને પ્લસ 20 કે માઇનસ 20? તો કે માઇનસ 20. ઓકે, અને જે તમારા અચળ છે એને નામ આપી દઈએ શ્રેણીક B. શ્રેણીક B છે સામેની બાજુ 4, 1 અને 2 આવી રીતે રહેશે. ઓકે, તો આ બધું જો તમારા મગજમાં પરફેક્ટલી ક્લિયર હોય તો હવે આપણે એક્સ બરાબર એ ઇન્વર્સ બી પરથી આપણે ઇન્વર્સ મેળવવો પડે. એ ઇન્વર્સ બે મુજબ આપણે શું ગણવું પડે? તો કે એ ઇન્વર્સ. તો તમારે નિશ્ચાયક એનું મૂલ્ય મેળવવું પડશે. નિશ્ચાયક એટલે શું? તો કે 2, 3, 10, 4, -6 અને 5, 6, 9 અને -20 નું નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું, જે 1200 જેટલું આવશે ભાઈ, ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. એટલે કે એ ઇન્વર્સ મળે છે. હવે એ ઇન્વર્સ મળે તો તમારે શું ગણવાનું થાય? તો એ ઇન્વર્સ જો તમને મળે તો તમારે હવે કેપિટલ એ 1-1 ગણવાનો થાય. કેપિટલ એ 1-1 તમને શું મળશે? તો કેપિટલ એ 1-1 મળશે 75 થી માંડીને તમારે ગણવાનું થાય કેપિટલ એ 3-3. કેપિટલ એ 3-3 શું આવશે? તો કે એ આવશે -24. તો આ મુજબ હું એડજોઇન્ટ એ ડાયરેક્ટ લખું છું ભાઈ. એડજોઇન્ટ એ ડાયરેક્ટ તમને મળશે. એડજોઇન્ટ એનું મૂલ્ય 75, 110, પહેલી હારની જ વાત થઈ રહી છે, 72. અને બીજી હાર આવશે 150 -100 અને 0. અને ત્રીજી હાર તરીકે તમે જોઈ શકો છો 75, 30 અને -24 આવશે. 75, 30 અને -24 આ તમારે ઇન્વર્સ મેળવવાની બહુ સરળ મેથડથી કરેલું છે, એટલે આપ શ્રી ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. હવે એડજોઇન્ટ એ તમારી પાસે હોય તો તમારું સૂત્ર જે આ સમીકરણનો મૂળભૂત ઉકેલ આપે એની વાત કરી દઉં તો એક્સ બરાબર એ ઇન્વર્સ અને બી. એ ઇન્વર્સ એટલે 1/1200 અને એડજોઇન્ટ. એડજોઇન્ટ તો અહીંયા રહ્યો 75, 150, 75 અને 110 -100 અને 30, 72, 0 અને -24 અને બી. બી તરીકે શું રહેશે? તો બી તરીકે રકમમાંથી જોઈ લ્યો ને ભાઈ, 4, 1 અને 2 રહેશે સાહેબ. તો લખી નાખું 4, 1 અને 2. તો હવે તમે એ ઇન્વર્સ બી એટલે કે એક્સ એટલે કે 1/x, 1/y, 1/z ની એન્ડ તરફ નજીકમાં છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1/1200 ને આપણે બને ત્યાં સુધી હળી નહીં કરીએ. 75 × 4 કરો તો 75 × 4 તો તમારા એક્ઝેક્ટ 300 થશે. 150 × 1 કરો, અરે ભાઈ 150 થાય. 75 × 2 કરો તો પાછા 150 થાય. લ્યો તો પેલો જવાબ શું મળે? 150 × 300 × 300 × 600 / 1200 1/2 મળે, એમાં 1200 ને ભાગી નાખેલા છે. બીજો જવાબ જુઓ, 110 × 4 = 440 થાય ભાઈ બંધ. અચ્છા, -100 × 1 - 100 થાય, 30 × 2 = 60 થાય. અચ્છા, 440 ને 60, 500 માંથી એક ઓછો કરો તો તમને મળે કેટલા મળે? 400 × 400 / 1200 1/3 થાય. ડન, આગળ વધીએ. 72 × 4 288 થશે. ઓકે, 0 × તો ગમે તે ભાઈ 0 થાય. 24 × 2 = 48 થાય. અચ્છા, મને તો આવડે છે, વેરી ગુડ. તો 288 માંથી 48 મારે દૂર કરવા પડે. 288 માંથી જો હું 48 દૂર કરું તો 0, 4 અને 2 240 આવે. 240 ને જો તમે 1200 વડે ભાગો તો 1200 વડે ભાગો તો મીંડું ઉડી જાય. 24 ના છેદમાં 12 × 10 લખી નાખું. લખો ને સાહેબ, તો 1 ના છેદમાં 5 દેખાય હવે તો ભાઈ. તો આવું આવશે 1 ના છેદમાં 5. સરખાવતા ફાઇનલી 1/x બરાબર શું આવ્યું? તો 1/x આવ્યું 1/2. 1/y શું આવ્યું? 1/3. 1/z શું આવ્યું? 1/5 આવ્યું. તો તમારા જવાબ x, y અને z અનુક્રમે x = 2,
y बराबर 3 અને z બરાબર 5 રહેશે.